ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ દ્વારકા ટુડી દિવમ તોવાણી અને આપણી સાથે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાહેબ છે. સાહેબ પહેલા તો જય 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 દ્વારકાધીશ. જય 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 દ્વારકાધીશ. સાહેબ જે ખાસ દ્વારકાની ભૂમિમાં આપનું આગમન, આપે શપથ લીધા પછી દ્વારકા રાજનીતિની શરૂઆત હંમેશા દ્વારકાથી થતી હોય છે અને આપ દ્વારકા વધારી રહ્યા છો, એ પણ વડની શાન શિવરાજપુર બીચ પર જે એક આજ પ્રોગ્રામ હતો, શું કહેશો? રાજસત્તા કરતાં ધર્મસત્તા મોટી હોય છે અને હંમેશા ધર્મસત્તાને બધા જ માનતા હોય છે અને એના જ કારણે રાજ્યની સરકારો અને કેન્દ્રની સરકાર ચાલતી હોય છે. આજે મને ફોરેસ્ટ વિભાગના એક વડા તરીકે ખૂબ આનંદ અને લાગણી અનુભવું છું કે દ્વારકાધીશ એટલે શિવરાજપુર બ્રિજ ખૂબ જ અતિ સુંદર મજાની વ્યવસ્થા, ખૂબ જ ચોખ્ખાઈ, બધી જ રીતે જેને કહે કે એ વન એટલે કે આપણને બીજી વખત 2021-22 પણ વર્ષ મળ્યું છે. સૌ પ્રથમ પહેલીવાર પણ બ્રિજને આપણને પસંદ કરેલો અને બીજી વાર પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બંને પ્રયત્નો કરીને આ બીજી વખત પસંદગી કરી છે. ત્યારે એક વિભાગના અધિકારી તરીકે, વડા તરીકે ખૂબ આનંદ અને લાગણી અનુભવું છું. તમામના પ્રયત્નો, કાર્યકર્તાઓ હોય, અધિકારીઓ હોય, વિદ્યાર્થીઓ ભાઈ બહેનો હોય, કોલેજના સ્ટુડન્ટો હોય, આ બધાએ સુંદર મજાને શિવરાજપુર બીચ સારી રીતે સંભાળ્યો છે અને અતિ સુંદર ચોખ્ખાઈ સાથે એક પણ પ્લાસ્ટિક ક્યાંય નહીં અને પ્લાસ્ટિક મુક્ત જ્યારે બીચ મળ્યો છે ત્યારે અવિરત રીતે કેન્દ્રમાં આપણી આની પસંદગી કાયમ પામતા રહી એવી તમારા માધ્યમથી બધાને બતાવવામાં આવે, આનો વ્યાપક પ્રચાર થાય અને પર્યાવરણને જતન કરીએ, વધારે વૃક્ષો વાવીએ, એટલી અપીલ સાથે મારી વાત પૂરી કરું છું.